નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ભાગ એક પ્રકરણ ચાર ભાગ પાંચ ઉપજ ખર્ચના વ્યવહારો તો વિદ્યાર્થી મિત્રો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આપણે જાણીએ છીએ ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર ઉપજ કે આવક હોય તો જમા તો અહીં વિવિધ પ્રકારના ખર્ચાઓ ધંધામાં તમને આપ્યા હોય છે જેમ કે પગાર મજૂરી ટેલિફોન ખર્ચ તો આ પ્રકારના જ્યારે ખર્ચા હોય છે ત્યારે જે તે ખર્ચ એટલે કે પગાર ખર્ચ હોય તો પગાર ખર્ચ ખાતે ઉધાર મજૂરી ખર્ચ હોય તો મજૂરી ખર્ચ ખાતે ઉધાર એ રીતે આપણે નોંધ કરીએ છીએ પરંતુ જ્યારે ધંધો ચ ચલાવવા માટે કેટલાક રોજબરોજના ખર્ચાઓ પણ થતા હોય છે જેમ કે સ્ટેશનરી ખર્ચાઓ થતા હોય છે રબર પેન્સિલ સહી પેન પત્રકો વિવિધ રજિસ્ટરો મંગાવવામાં આવે છે ઓફિસ માટે જરૂરી નાની મોટી સામગ્રીઓ મંગાવવામાં આવે છે જે આપણે સ્ટેશનરી ખાતે ઉધાર કરીશું બરાબર કારણ કે ધંધાનો ખર્ચ છે અને જે આપણે સ્ટેશનરી ખાતે લખીશું પેન્સિલ કે રબર ખાતે નહીં લખાય પરંતુ તે આપણે સ્ટેશનરી ખાતે લખીશું સ્ટેશનરીનો સામાન હોવાથી એ જ રીતે ધંધામાં જાળવણી માટે ખર્ચ કરવામાં આવે છે જેમ કે રંગ રંગરોગાન ખર્ચ કરવામાં આવે છે સમારકામ ખર્ચ કરવામાં આવે છે તો આ પ્રકારના જે ખર્ચ છે તેના આપણે મરામત ખર્ચ તરીકે ઉધાર કરીશું એ જ રીતે રોજબરોજ આપણે કેટલાક ખર્ચાઓ કરતા હોઈએ છીએ જેમ કે ચા પાણી નાસ્તા મનોરંજન તો આ પ્રકારના જે નાના મોટા ખર્ચાઓ છે તેના આપણે પરચુરણ ખર્ચ ખાતે તરીકે ઉધાર કરીશું બરાબર એ ઉપરાંત જે વિવિધ આવકો હોય છે મળેલ વ્યાજ મળેલ ડિવિઝન મળેલ કમિશન મળેલ ભાડું મળેલ દલાલી તો આ પ્રકારની એ ધંધાની ઉપજ કહેવામાં આવે છે અને તેથી તેને આપણે જમા કરીશું તો આ રીતે ઉપજ ખર્ચના વ્યવહારો જ્યારે આવે છે તો કે ખર્ચ હોય તો ઉધાર કરીશું અને ઉપજ હોય તો તે આપણે જમા કરીશું ખર્ચ એટલે આપેલ પગાર આપેલ મજૂરી આપેલ ટેલિફોન ખર્ચ અથવા તો ચૂકવેલ મજૂરી ચૂકવેલ પગાર એવા પ્રકારના શબ્દો હોય છે જ્યારે ઉપજ હોય છે ત્યારે મળેલ વ્યાજ મળેલ કમિશન મળેલ ડિવિડન્ડ મળ્યું બરાબર તો આ પ્રકારના શબ્દો હોય છે અહીં એક ઉદાહરણ આપ્યું છે જે આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવશે નીચેના વ્યવહારો શ્રી અરુણ પારેખના ચોપડે આમ નોંધ લખો અહીં શ્રી અરુણ પારેખની આમ નોંધ આપણે તૈયાર કરવાની છે હેડિંગ લખીશું શ્રી અરુણ પારેખની આમ નોંધ સ્ટ્રકચર તૈયાર કરીશું તારીખ વિગત ખાતાવાહી પાના નંબર ઉધાર રૂપિયા જમા રૂપિયા સ્ટ્રકચર તૈયાર થઈ ગયા બાદ આપણે વન બાય વન વ્યવહારોની નોંધ કરીશું લખવાનું તારીખમાં સૌ પ્રથમ બે હજાર ચૌદ ઓગસ્ટ પહેલી તારીખ દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા રૂપિયા છસો પચાસના ખરીદ્યા તો ચોપડા ખરીદ્યા છે તો આપણે શું લખીશું સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા છસો પચાસ છસો પચાસ લખીશું રૂપિયા છસો પચાસની સ્ટેશનરી ખરીદી તેના ત્યાર પછી તારીખ બે મજૂરીના રૂપિયા બસો અને લારીભાડાના રૂપિયા સો રોકડા ચૂકવ્યા હવે અહીં સ્પષ્ટ ખર્ચ આપ્યા છે મજૂરી અને લારીભાડું જે ખર્ચ હોવાથી ઉધાર કરીશું અને ધંધામાંથી શું જાય છે રોકડા જાય છે તો જમા લખીશું મજૂરી ખાતે ઉધાર બસો લારીભાડા ખાતે ઉધાર સો તે રોકડ જાય એટલે જમા રૂપિયા ટોટલ રકમ ત્રણસો તો આ રીતે જેટલી રકમ ઉધાર કરીશું તેટલી જ રકમ જમા પણ થવી જોઈએ બાબત જે લખીશું મજૂરીના અને લહેરી રોકડા ચૂકવ્યા તેના તારીખ આઠ કમિશન રૂપિયા આઠસો મળ્યું હવે મળ્યું મળ્યું એટલે શું કહેવાશે ઉપજ કહેવાશે બરાબર ઉપજ હોવાથી જમા થશે તો ઉધાર શું થશે આપણને રોકડા મળ્યા છે રોકડ આવે તો ઉધાર રોકડ ખાતે ઉધાર તે મળેલ કમિશન ખાતે જમા આઠસો રૂપિયા આઠસો રૂપિયા બાબત જે લખીશું કમિશન મળ્યું તેના તારીખ દસ દુકાનમાં રંગરોગાનનો ખર્ચ રૂપિયા પચીસસો ચૂકવ્યો હવે રંગરોગાન ખર્ચ હોય ત્યારે શું લખીશું આપણે મરામત ખર્ચ ચૂકવ્યો હોવાથી ધંધામાંથી શું જાય છે રોકડ જાય છે જાય તો જમા લખીશું મરામત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા પચીસસો પચીસો બાબત જે દુકાનમાં રંગરોગાન ખર્ચ રૂપિયા પચીસો ચૂકવ્યો તેના તારીખ વીસ વીજળી બિલ રૂપિયા અઢારસો ચેકથી ભર્યું હવે ચેકથી ભર્યું એટલે તમારે બેંક લખવાનું જ્યારે પણ ચેક શબ્દ આવે ત્યારે રોકડ નહીં લખીશું પરંતુ બેંક લખીશું વીજળી બિલ ભર્યું છે એટલે આપણો ખર્ચ છે તો લખીશું વીજળી ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા બાબતજી વીજળી બિલ ચેકથી ભર્યું તેના તારીખ પચીસ દુકાનના ઉદઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તાના રૂપિયા બારસો ચૂકવ્યા હવે ચા પાણી નાસ્તા ખર્ચ ખાતે નહીં લખીશું પરંતુ એના બદલે શું લખીશું પરચુરણ ખર્ચ ખાતે બરાબર અને ધંધામાંથી શું જાય છે રોકડ જાય છે લખીશું પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બારસો બારસો બાબત જે લખીશું ચા પાણી નાસ્તા ખર્ચના રોકડા ચૂકવ્યા તેના તારીખ ત્રીસ દલાલીનો રૂપિયા નવસોનો ચેક મળ્યો હવે ચેક મળ્યો ચેક આપણને મળે છે એટલે બેંક આવે તો ઉધાર હવે દલાલી એ શું છે આવક છે કારણ કે મળી છે આપણને તે મળેલ દલાલી ખાતે જમા નવસો રૂપિયા નવસો રૂપિયા તારીખ એકત્રીસ રૂપિયા પચાસની નોટ બકરી ખાઈ ગઈ હવે રૂપિયા પચાસની નોટ બકરી ખાઈ ગઈ એટલે ધંધામાંથી શું ગયું રોકડ તો ગઈ પચાસ રૂપિયા હવે બકરી ખાઈ ગઈ ખર્ચ ખાતે નહીં લખાશે પરંતુ શું લખાશે પરચુરણ ખર્ચ ખાતે લખીશું પરચુરણ ખર્ચ ખાતે ઉધાર પચાસ તે ધંધામાંથી રોકડ જાય એટલે જમા તે રોકડ ખાતે જમા રૂપિયા પચાસ બાબત જે લખીશું રૂપિયા પચાસની ચલણી નોટ બકરી ખાઈ ગઈ તેના તો આ પ્રકારે વ્યવહારની નોંધ થઈ ગયા બાદ તેનો ટોટલ સરવાળો કરવાનો ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બંને સરખો થવો જોઈએ જો સરખો ન થાય તો ફરી પાછી રકમ ચેક કરી લેવાની વધારે ઓછી લખાઈ ગઈ હોય તો તે સુધારી લેવાનું અને કુલ સરવાળો બંને બાજુ સરખો થવો જોઈએ ડબલ લાઇન કરવાની ત્યાર પછી ગાલખાદ એટલે કે ડૂબેલું લેણું અને ગાલખાદ પરતના વ્યવહારો તો આપણે પ્રકરણ એકમાં શીખી ગયેલા ગાલખાદ પારિભાષિક શબ્દ જ્યારે ધંધામાં ઉધાર માલનું વેચાણ કરવામાં આવે છે તો ઉધાર વેચાણનો સંબંધ કોની સાથે છે દેવાદારો સાથે તો જેટલી રકમનું આપણે ઉધાર વેચાણ કર્યું હોય છે તેટલા દેવાદારો ઉપસ્થિત થાય છે હવે એ દેવાદારો જેટલી રકમનું આપણે ઉધાર વેચાણ કર્યું છે એ પૈકી અંશતઃ રકમ અથવા તો પૂરેપૂરી રકમ વસૂલ ન થઈ શકતી હોય તો જેટલી રકમ વસૂલ ન થઈ શકી હોય એ રકમને આપણે ઘલખાત કે ડૂબેલું લેણું કહીએ છીએ ઘલખાત પડી ગઈ એવો શબ્દ આપણે વાપરીએ છીએ બરાબર તો ક્યાં રીતે ધંધામાં પારિભાષિક શબ્દ ગાલખાદ ગાલખાદ એ મહત્વનો શબ્દ છે જેમ કે કોઈ ગ્રાહકને આપણે દસ હજારના રૂપિયાનું ઉધાર માલનું વેચાણ કર્યું છે હવે આ દસ હજાર જે ઉધાર વેચાણ કર્યું છે એટલાથી તે દેવાદાર આપણો ગણાય અને એ દેવાદાર દસ હજાર રકમમાંથી આપણને બે હજાર રકમ આપી શકતો નથી તો બે હજારની રકમ જે આપી શકતો નથી તે બે હજાર ગાલખાદ કહેવાય અને ગાલખાદ એ ધંધાનું નુકસાન છે ખર્ચ નથી પરંતુ શું છે નુકસાન છે બરાબર એટલા માટે તેને આપણે ઉધાર કરીશું તો ગલખાદ હંમેશા ઉધાર થાય છે તે દેવાદારનું ખાતું જમા થાય છે બરાબર કારણ કે જ્યારે આપણે ઉધાર વેચાણ કર્યું હશે ત્યારે આમનો શું કરી હશે દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા હવે એ જે બે હજાર રૂપિયા છે તે હવે આપી જ શકવાનો નથી તેથી ગલખાદ ખાતે ઉધાર બે હજાર તે દેવાદારનું ખાતું જે આપણે ઉધાર કરેલું હતું તે આપણે જમા કરવાનું તે દેવાદાર ખાતે જમા બે હજાર કઈ રીતે દેવાદારનું ખાતું બંધ થઈ જશે તો અહીં તમને એક વ્યવહાર આપ્યો છે અનિલ નાદાર જાહેર થવાથી તેમની પાસેના લેણાં રૂપિયા પાંચસો માંડી વાળવાના છે હવે માંડી વાળવાના એવો શબ્દ આપે એટલે તમારે સમજી જવાનું કે ગલખા છે બરાબર માંડીવાળી એટલે કે ગલખાત છે બાકી લેણાં પૈકી આટલા રૂપિયા માંડીવાળી એવું આપે તો તમારે સમજવાનું કે તે ગલખા છે અહીં કેટલાની ગરખાજ છે રૂપિયા પાંચસોની તો લખીશું ગાલખાત ખાતે ઉધાર પાંચસો તે અનિલ ખાતે જમા રૂપિયા પાંચસો તો આ પ્રકારે તેની આમ થશે ગાલખાત પરત હવે ગલખાત પરત એ શું છે જે ભૂતકાળમાં આપણે ગલખાત તરીકે જે રકમ માંડી વાળેલી હતી એ રકમ ગ્રાહકોની પરિસ્થિતિ સુધરતા આર્થિક પરિસ્થિતિ સુધરતા તેઓ રકમ પરત કરે તો આવી પરત કરેલી રકમને આપણે ગાલખાત પરત તરીકે ઓળખીએ છીએ ગલખાત ઉધાર થાય તો ગાલખાત પરત જમા થાય છે બરાબર કારણ કે તે રકમ એ આપણી આપણને મળે છે તેથી ગલખાત પરત ઉપજ હોવાથી તે જમા થશે તો ઉધાર શું થશે તો ઉધાર તરીકે જે ધંધામાં રોકડ આવે છે તો રોકડ ખાતું ઉધાર કરવામાં આવે છે રોકડ ખાતે ઉધાર તે ગલખાત પરત ખાતે જમા એ પ્રકારની નોંધ થશે તો જ્યારે પણ ગલખાત પરત મળે છે તો આ પ્રમાણે નોંધ લખવાની રોકડ ખાતે ઉધારતે ગલખાત પરત ખાતે જમા અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ નંબર દસ નીચેના વ્યવહારો પરથી પ્રેરણાના ચોપડામાં આમ નોંધ લખો બે હજાર ચૌદ માર્ચ તારીખ પહેલી વિશાલ નાદાર જાહેર થવાથી તેમના પાસેથી લેણી નીકળતી રકમ રૂપિયા બે હજાર વસૂલ થઈ શકે તેમ નથી હવે વિશાલ નાદાર જાહેર થયેલું જેની પાસેથી બે હજાર રૂપિયા રકમ વસૂલ થઈ શકે તેમ નથી એટલે કે ગલખાત છે અને ગલખત હંમેશા શું થાય છે ઉધાર થાય છે અને દેવાદાર કોણ છે વિશાલ ગલખાત ખાતે હું ધારતે વિશાલ ખાતે જમા બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા બાબત જે લખીશું વિશાલ નાદાર જાહેર થતા રૂપિયા બે હજાર લેણી નીકળતી રકમ માંડીવાળી તેના તારીખ પાંચ પરમ પાસેથી રૂપિયા ત્રણ હજાર લેણા હતા પરંતુ તેઓ નાદાર જાહેર થતાં ફક્ત રૂપિયા અઢારસો વસૂલ થયા બાકીની રકમ માંડીવાળી હવે ત્રણ હજાર પૈકી અઢારસો રૂપિયા વસૂલ થયા છે તો કેટલા વસૂલ નથી થયા બારસો રૂપિયા હવે બારસો રૂપિયા જે વસૂલ નથી થયા તે શું કહેવાશે ગલખાદ કહેવાશે આપણે વ્યાખ્યામાં શીખી ગયા ને તો એટલે તે ગલખાદ કહેવાશે હવે ગલખાદ હંમેશા શું થાય છે ઉધાર બરાબર આપણને રકમ કેટલી મળી છે અઢારસો તો લખીશું આપણે આમ રોકડ ખાતે ઉધાર અઢારસો જે આપણને મળ્યા છે ગલખાદ ખાતે ઉધાર બારસો જે આપણને નથી મળી તે પરમ ખાતે ત્રણ હજાર લખીશું બાબત જે પરમ પાસે ત્રણ હજાર લેણા પૈકી અઢારસો રોકડા મળ્યા અને બાકીની રકમ માંડીવાળી તેના આ પ્રકારે વ્યવહાર આવે તો તમારાથી નોંધ થવી જોઈએ તારીખ દસ ભૂતકાળમાં રોહનના માંડીવાળેલ વાળેલ ગલખાદના પંદરસો પરત મળેલ છે હવે ભૂતકાળમાં ગલખાદ તરીકે આપણે માંડીવાળ્યા હતા જેમાંથી પરત મળ્યા છે તો કંઈ નહીં પરત મળ્યા તો ધંધામાં રોકડા આવે તો ઉધાર તે ગલખાદ પરત ખાતે જમા આ પ્રકારે આપણે નોંધ કરીશું રોકડ આવે એટલે ઉધાર પંદરસો તે ગાલખાદ પરત હંમેશા જમા થાય છે એટલે જમા પંદરસો બાબત જે ભૂતકાળમાં માંડીવાળેલ ગાલખાદના રૂપિયા પંદરસો પરત મળ્યા તેના આ પ્રકારે નોંધ આપણે કરીશું ત્યાર પછી કુલ સરવાળો બંને બાજુનો સરખો આવવો જોઈએ ડબલ લાઇન કરવાની કુલ સરવાળો એટલે ત્યાર પછી અહીં ઉદાહરણ નંબર અગિયાર એ તમારે જાતે કરવાનું છે આપણે વિવિધ પ્રકારના વ્યવહારો વિશે ચર્ચા કરી ગયા જેમાં મૂડી ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો રોકડ મિલકત કે લેણાં ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા તે દેવા કે લેણદારો ખાતે જમા આ પ્રકારની આમ નોંધ થશે ત્યારબાદ ઉપાડ ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય ત્યારે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ કે મિલકત ખાતે જમા આ પ્રકારની નોંધ થશે ત્યારબાદ માલ અને મિલકત અંગેના વ્યવહારોની નોંધ તો માલ અંગેના વ્યવહારોમાં જ્યારે માલ ખરીદવામાં આવે છે ત્યારે ધંધામાં માલ આવે છે એટલે કે ખરીદ ખાતે ઉધાર તે લેણદારો ખાતે કે રોકડ ખાતે જમા જો ઉધાર ખરીદવામાં આવ્યો હોય તો તે લેણદારો ખાતે અને જો રોકડેથી ખરીદવામાં આવ્યો હોય તો તેને પરિણામે રોકડ ધંધામાંથી જાય છે એટલે જમા કેટલીકવાર વ્યવહારમાં અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર માલની ખરીદી કરવામાં આવતી હોય છે તો એ પ્રકારે તેની નોંધ થશે ત્યારબાદ ખરીદેલો માલ પરત કરવામાં આવે જ્યારે ખરીદેલો માલ પરત કરવામાં આવે છે ખરીદી ઉધાર થાય તો ખરીદ માલ પરત જમા થાય છે કારણ કે જે ખરીદેલો માલ હવે આપણે મોકલીએ છીએ એટલે કે ખરીદ પરત તો ઉધાર શું થશે લેણદારો તો આ પ્રકારે આમનો થશે લેણદારો ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા તો અહીં જે લેણદારો જેટલાના હોય છે તો દસ હજારના ધારો કે લેણદારો હોય છે જેમાંથી આપણે બે હજારનો માલ પરત કર્યો તો લેણદારો ખાતે ઉધાર બે હજાર તે ખરીદ માલ પરત ખાતે જમા એ પ્રકારની નોંધ થશે ત્યારબાદ જ્યારે માલ વેચવામાં આવે છે ત્યારે એટલે કે ધંધામાંથી માલ જાય છે તો એની આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર કે દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા જો માલ ઉધાર વેચવામાં આવે તો દેવાદારો ખાતે આવશે અને જો માલ રોકડેથી વેચવામાં આવે તો રોકડ ખાતે આવશે ત્યારબાદ વેચેલો માલ પરત કરવામાં આવે ત્યારે વેચાણ 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 જમા જમા છે છે તો તો પરત પરત ઉધાર ખાતે ખાતે દેવાદારો આ રીતે તમારે ખરીદી અને વેચાણની આમ નોંધ યાદ રાખવાની તો તેના પરથી તમે વેચાણ પરતની આમ નોંધ પણ લખી શકો છો ખરીદી ઉધાર થાય તો ખરીદ માલ પરત જમા થાય વેચાણ જમા થાય તો વેચાણ પરત ઉધાર થાય તો આ પ્રકારની આમનોન થશે ત્યારબાદ મિલકત અંગેના વ્યવહારો જ્યારે મિલકત ખરીદવામાં આવે ત્યારે મિલકત આવે એટલે ઉધાર તે ધંધામાંથી રોકડ જાય તો જમા અથવા તો લેણદારો ખાતે જમા જો મિલકત ઉધાર ખરીદવામાં આવે તો તે લેણદારો ખાતે આવશે બરાબર કારણ કે જે આપણે મિલકત ખરીદી હોય છે તે કોઈક વ્યક્તિ પાસેથી ખરીદી હોય છે અથવા તો કોઈ સ્ટોર્સમાંથી ખરીદી હોય છે તો જે તે મિલકત ખાતે ઉધાર તે લેણદારો ખાતે જમા અથવા તો તે રોકડ ખાતે જમા મિલકત વેચવામાં આવે ત્યારે હવે મિલકત રોકડેથી પણ વેચવામાં આવે અથવા તો ઉધાર પણ વેચવામાં આવે તો રોકડ કે દેવાદારો ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા તો આ પ્રકારે નોંધ થશે નંબર ત્રણ અન્ય રીતે માલની જાવક અન્ય રીતે માલની જાવક એટલે કે ચોરીથી ગયેલ માલ વરસાદથી પલળી ગયેલ માલ નમૂના તરીકે આપેલ માલ ધર્માદામાં આપેલ માલ તો એને પરિણામે ધંધામાં નુકસાન થાય છે તો એટલે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર ધર્માદાથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ માલ તે ખરીદ ખાતે જમા તો આ પ્રકારની નોંધ થશે હવે જ્યારે આગથી બળી ગયેલ માલ હોય છે ત્યારે કેટલોક રકમ વીમા કંપની ચૂકવતી હોય છે એટલે કે એનો દાવો વીમા કંપની મંજૂર રાખતી હોય છે કેટલીકવાર પૂરેપૂરો દાવો મંજૂર રાખે છે અથવા તો કેટલીકવાર અંશતર દાવો મંજૂર રાખે છે તો જ્યારે અંશદ દાવો મંજૂર રાખે છે ત્યારે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર વીમા કંપની ખાતે ઉધાર જે મંજૂર થયેલી રકમ હોય છે તે વીમા કંપની ખાતે લખાશે તે ખરીદ ખાતે જમા તો આ રીતે જે પણ આગથી ગયેલ માલ ધારો કે દસ હજાર હોય અને વીમા કંપનીએ બે હજારનો દાવો મંજૂર રાખ્યો હોય તો આગથી થયેલ નુકસાન આઠ હજાર કહેવાશે અને વીમા કંપની ખાતે બે હજાર લખાશે અને તે ખરીદ ખાતે ટોટલ રકમ દસ હજાર લખાશે તો આ પ્રકારે નોંધ થશે ત્યારબાદ અંગત વપરાશ માટે માલ ગયેલ હોય તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા એ જ રીતે નમૂના તરીકે મફત મળેલ માલ જેને વેચવામાં આવ્યો હોય ત્યારે ધંધામાં રોકડ આવે છે એટલે ઉધાર તે વેચાણ ખાતે જમા આ પ્રકારે નોંધ કરવામાં આવશે બેંક સાથેના વ્યવહારો તો વિદ્યાર્થી મિત્રો રોકડ બેન્કમાં ભરવામાં આવે ત્યારે બેંકે લેનાર છે તેથી બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એ જ રીતે રોકડ બેંકમાંથી ઉપાડવામાં આવે ત્યારે તો બે સંજોગોમાં બેંકમાંથી ઉપાડવામાં આવે એક તો ધંધા માટે ઉપાડવામાં આવે અને બીજું કે અંગત હેતુ માટે તો જ્યારે પણ અંગત હેતુ માટે રોકડ ઉપાડવામાં આવે છે બેંકમાંથી ત્યારે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા કારણ કે ધંધાના માલિકનો પોતાના અંગત વપરાશ માટે ઉપાડ્યા છે એટલા માટે ત્યાર પછી જો રોકડ રકમ બેંકમાંથી ઉપાડવામાં આવે ધંધા માટે તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આ પ્રકારની નોંધ થશે ત્યારબાદ મળેલ ચેક બેંકમાં ભરવામાં આવે કોઈ ગ્રાહક તરફથી આપણને ચેક મળ્યો હોય તો એ ચેક આપણે બેંકમાં ભરીએ છીએ તેથી બેંકે લેનાર છે અને આપણો વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર હોય તો ઉધાર તેથી બેંક ખાતે ઉધાર થશે તે ચેક આપનાર તે ચેક આપનાર કોણ હોય છે ગ્રાહકો હોય છે દેવાદારો હોય છે તો તે ચેક આપનાર ખાતે અથવા તો તે દેવાદારો ખાતે જમા ત્યારબાદ ચેકથી નાણાં ચૂકવવામાં આવે હવે ચેકથી નાણાં શા માટે ચૂકવવામાં આવે તો કે ખર્ચ ચૂકવવા માટે અથવા તો લેણદારોને ચૂકવવા માટે તો જે તે ખર્ચ ખાતે અથવા તો લેણદારો ખાતે અથવા તો લેનાર વ્યક્તિ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તો આ પ્રકારે જ્યારે ચેકથી નાણાં ચૂકવવામાં આવે છે એટલે તે બેંક ખાતે જમા કરીશું બેંક વ્યાજ હવે બેંક વ્યાજમાં પણ જ્યારે આપણું ખાતું હોય છે ત્યારે બેંક આપણને વ્યાજ આપે છે તેથી વ્યાજ એ આપણી આવક છે તેથી આમ નોંધ શું થશે બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા કારણ કે બેંક એ આપણી આવક છે જ્યારે આપણે ઓવરડ્રાફ્ટ લીધો હોય અને બેંક વ્યાજ વસૂલ કરે ત્યારે બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા એ પ્રકારની નોંધ થશે જ્યારે કોઈ પણ પ્રકારનું ચાર્જીસ હોય બેંક દ્વારા ચાર્જીસ વસૂલ કરવામાં આવે તો બેંક ચાર્જીસ ખાતે ઉધરતે બેંક ખાતે જમા એ પ્રકારની નોંધ થશે ત્યારબાદ લોન અને લોનનું વ્યાજ લોનમાં બે પ્રકારની લોન આવે છે આપેલી કે ધીરેલી લોન અને બીજી કે લીધેલી લોન હવે આપેલી કે ધીરેલી લોન હોય ત્યારે આપેલ લોન એ આપણું લેણું કહેવાય છે તેથી લેણું હંમેશા ઉધાર થાય છે આપેલ લોન ખાતે ઉધારતે રોકડ કે બેંક ખાતે જમા એ જ રીતે જે આપેલી લોન છે તેના પર વ્યાજ વસૂલ કરવામાં આવે છે તેથી તેથી તે નોંધ થશે રોકડ કે બેંક ખાતે ખાતે આપેલ વ્યાજ જમા ત્યારબાદ લીધેલી લોન હવે જ્યારે લોન લેવામાં આવે છે તો લીધેલી લોન એ આપણું દેવું છે ધંધામાં રોકડ આવે છે રોકડ કે બેંક ખાતે ઉધાર તે લીધેલી લોન ખાતે જમા એ જ રીતે લીધેલી લોનનું વ્યાજ આપણા માટે ખર્ચ છે કારણ કે જે લોન છે તેના પર આપણે વ્યાજ ચૂકવવું પડે છે લીધેલી લોનના વ્યાજ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા વટાવ કે કસર તો જ્યારે વટાવ આપવામાં આવે ત્યારે આપવામાં આવે જ્યારે આપણે વેચાણ કરીએ છીએ ત્યારે એટલે કે આપેલ વટાવ ખાતે ઉધાર રોકડ કે બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે તેથી અહીં રોકડ વટાવ લખવાની જરૂર નથી તે જ રીતે ખરીદવામાં આવે ત્યારે આપણને વટાવ મળે છે તો ખરીદ ખાતે ઉધાર તે મળેલ વટાવ ખાતે જમા તે રોકડ કે બેંક ખાતે જમા આ રીતે વટાવની સાથે હંમેશા રોકડ કે બેંક ખાતું આવે જ છે અને તેના વિરુદ્ધમાં વેચાણ કે ખરીદ ખાતું આવશે હવે કસર લેણા પેટે હિસાબ ચૂકતે કરવા આપેલ કસર લેણો હોય અને એ હિસાબ ચૂકતે કરવા માટે જે છૂટ આપવામાં આવે છે તેને કસર તરીકે ઓળખવામાં આવે છે તો આપેલ કસર ખાતે ઉધાર રોકડ કે બેંક ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા લેણા એટલે કે દેવાદારો દેવાદારોને હિસાબ ચૂકતે કર્યો હોય ત્યારે આ પ્રકારે નોંધ થશે દેવા પેટે હિસાબ ચૂકતે કરવા મળેલ કસર જ્યારે દેવા પેટ આપણું દેવું હોય અને તે પેટે હિસાબ ચૂકતે કરવા માટે આપણે છૂટ મળેલ હોય તો તેને મળેલ કસર તરીકે ઓળખવામાં આવે છે લેણદારો ખાતે ઉધાર તે મળેલ કસર ખાતે તે રોકડ કે બેંક ખાતે જમા અહીં જે લેણદારો હોય છે તો તેને આપણે રોકડ ચૂકવતા હોઈએ છીએ ત્યારે જે આપણે આપણને છૂટ મળે છે તો તે મળેલ કસર ખાતે લખાશે ત્યારબાદ ઉપજ ખર્ચ તો આપણા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે જે તે ખર્ચ ખાતે ઉધાર તે જે તે ઉપજ હોય તો તે જમા એટલે કે ખર્ચ કે નુકસાન ઉધાર આવક કે ઉપજ હોય તો જમા હવે ખર્ચમાં કેટલીક વખત સ્ટેશનરીને લગતા ખર્ચાઓ પણ થતા હોય છે જેમ કે વોલપેન ત્યારબાદ ચોપડાઓ મંગાવવામાં આવે તો તે પ્રકારના જે ખર્ચા છે તે સ્ટેશનરી ખર્ચ તરીકે લખીશું ત્યારબાદ રંગરોગાન કે મરામત ખર્ચ હોય તો તેને મરામત ખર્ચ ખાતે લખીશું ત્યારબાદ ગાલખાદ ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા અને ગલખાત પરત હોય તો તે રોકડ કે બેંક ખાતે ઉધાર તે ગલખાત પરત ખાતે જમા આ પ્રકારની નોંધ થશે